नमस्कार, न्यूज सिटिंग गुजराती में आपનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ। સૌપ્રથમ વાત કરીશું ધારાસભ્યના ઘરમાં લૂંટની। तो अरवलीना भिलोड़ा धारासभ्यना घरे लूटनो मामलो, जेमां जिल्ला पोलीसनी टीमे एक आरोपी ने दबोच्यो छे अने एक आरोपी ने झड़पी लेवा माटे कवायत हाथ धरी छे। लूट चलावनार जाण भेदू होवानी आशंका छे। एमएलएना पत्नी ने घर में बंधक बनावी लूट करी। आ बनाव में धारासभ्यना पत्नी ने कोई इजा नहीं पहुंची, जो कि सोना चांदी दाखिला सहित रोकड़नी लूट करवामां आवी। भिलोड़ाना वांका टिंबा गाम में मकान में आ बनाव बन्यो, जेमा बे मुकानीधारी लूटारुओए धमकी आपी हती, मोढ़ू हाथ बांधी मारी नाखवानी पण धमकी आपी हती। तो लूटारुओए कह्युं हतुं के उदयपुर से आए है एम कही अने लूट चलावी हती। एमएलए पीसी बरंडाना घरे लूट थई हती। भिलोड़ा एमएलए अने पूर्व एसपी छे पीसी बरंडा। पोलीस ने अलग अलग टीमों बनावी, हाल तो पोलीसे तपास हाथ धराई छे। पोलीसे तपास हाथ धरी छे। पोलीसनी टीम पण अलग अलग बनावामां आवी छे, कारण के आ जे लूट थई छे लूट चलावनार जाणभेदू होवानी पण आशंका छे। भाजप एमएलए अने पूर्व एसपी ना घरे लूटनो मामलो, जेमां हाल पूर्व जिल्ला पोलीस वडाना घरमां जे लूट थई छे पोलीसे तपास हाथ धरी। ઉપરના ભાગેથી ઘરને ઉપરથી સીડી ઉપરથી ચડીને નીચે ઘરમાં પ્રવેશ કરેલો એમને, અને અત્યારે સવારે જ્યારે મને હું તો વિધાનસભા અમારે ત્યારે સત્ર ચાલે છે એટલે ગાંધીનગર હતો, અને ત્યારબાદ તરત જ 3 વાગે મને ફોન મળ્યો, ફોન કરેલો મારા વાઇફે, તરત જ ગાંધીનગરથી હું મારા ઘરે પહોંચી લઉં અને તરત જ આખી ઘટનાની હકીકતથી વાકેફ થયો અને તરત જ મેં પોલીસને અને તમામ જે એમનો સ્ટાફ હતો એમને જાણ કરી અને તરત જ આ પોલીસ એસપી શ્રી અહીંયા મારા ઘરે પણ આવી ગયા અને તરત જ એક્શનમાં આવી અને આ ગુનેગારને શોધવા માટેની પ્રક્રિયા ચાલુ છે। આ પ્રોસિજર મને પલંગ ખાટલા પર બાંધી દેવામાં આવી હતી, હાથ પગ મોઢામાં ડૂચો નાખી દેવામાં આવ્યો હતો, આંખોને બધું જ અને બાંધી અને ગાલું નાખી દેવામાં આવ્યું હતું। અમે છૂટવા માટે બહુ જ પ્રયત્ન કર્યા, બે વખત તો મેં અફડા તફડી કરી અને એમની પાસેથી હાથ છોડાવી દીધા હતા। ફરીને એમને પછી જે કહેતા કે બોલીશ તો ચૂપ થઈ જાય, મારી કાઢીશ એટલે થોડી નાની મારી કિકિયારીઓ ચાલતી હતી એટલે મને ધમકી જ આપતા કરતા હતા ચૂપ થઈ જાય। એના પછી ત્રીજી વાર મને, બે વાર હું છૂટી, ત્રીજી વાર પણ બાંધી દીધી અને એક જણ અંદર જતા રહે અને બીજા હતા એ અંદર જાય બહાર આવે એમ કરી અને મને છૂટી ગઈ તો ત્રીજી વાર મને બાંધી દીધી। ફરીને જતા જતા એમને એમ કીધું કે 3 ગાડી છે તો અમને આપી દો, એક એક ચાવી લાવે મેં કીધું મારી પાસે નથી એમ એમ કરી અને એને ના પાડી એટલે પછી તમે છોડી દઈએ છે, તું તને નુકસાન નથી કર્યું, તું કમાઈ લેજે એમ તને છોડી દઈએ છીએ। તો મને 4 વિશે છોડી દીધી હતી અને 4 વિશે છોડી અને પછી આ ગાલું નીચે પાડી દીધું હતું, બધી બાંધી દીધી તમને, હાથ પગ બધું જ બાંધી અને ઉપર ગાલું નાખી દીધું હતું। પછી જ્યારે ઉપડા થબડીમાં મેં હટાવી દીધું હતું, એ 2 જણ હતા છતાં પણ નીચે પાડી દીધું હતું એ લોકો ગાલું, પછી તો જ્યારે જતા હતા ત્યારે ગાલા ખુલ્લું નીચે પાડી દીધું હતું તો એમણે પાથરી અને મને ફરીને તું આમાં આના સુઈ જખાશ એ ફરીને પાથર્યું હતું અને પછી જોડાવીને છોડી મને છોડી અને એક એક વસ્તુ સહી સલામત છે તને કશું નથી કર્યું અમે કમાઈ લેજે। સસ્પેક્ટ એક દો સસ્પેક્ટ્સ અમારે હાથમાં હૈ, ઇન્ટરોગેશન ઉનકા જારી હૈ। એમએલએ સાહેબ સે હમને પૂરા અસેસમેન્ટ માંગા હૈ, ज्वेलरी और कैश मेनली गया है, कितना गया है वो अभी असेसमेंट कर हमें बताएंगे। ये जो 2 सस्पेक्ट हमने पकड़े हैं ये हमारी मेजर लीड्स हैं, हमारी टीम उदयपुर और डूंगरपुर के लिए रवाना हो भी चुकी है। बिलोड़ा धारा सभ्य साहब से पीसी बरंडा साहब ना निवास स्थाने 2 अजाण्य ईसमों अंदर प्रवेश करी अने घर में हाजर बहन श्री ने बंधक बनावी अने एमना घर में બેડરૂમમાં આવેલ તિજોરીમાંથી સોના ચાંદીની રોકડ રકમ તેમજ રૂપિયાને લઈને જતા રહેલ છે। તો વાત હવે ભારેથી અતિભારે વરસાદની।
अमदावाद गांधीनगर हाईवे पर वरसाद अडालज पासे धोधमार वरसाद वरस्यो। आज राज्य में घना भागों में वरसाद की आगाही है। आवतीकाल त्रण दिवस अति भारे वरसाद की आगाही है। तो अमदावाद में पण वरसाद वरस्यो छे। अडालज पासे वरसाद नोंधायो। आज राज्य में घना एवा भागो छे के ज्यां वरसाद थई शके छे। हवामान विभाग की वरसाद अंगे की आगाही है। तो अमदावाद गांधीनगर हाईवे पर अत्यारे वरसाद वरस्यो छे। खेड़ा जिल्लाना वातावरण में पलटो आव्यो। कपड़वंच में मेघराजा वरस्या छे। ग्राम्य विस्तारों में वरसाद की एंट्री। वरसाद थवाथी खेडूतों में खुशी जोवा मळी रही छे। लंबा विराम बाद वरसाद नुं आगमन थता खेडूतो खुश थया। राज्यना केटलाक विस्तारों में वरसाद वरस्यो। भरूच में पण मेघराजाए सवारी करी। पांचमती सेवाश्रम कसक मोहम्मदपुरा सहित विस्तारों में वरसाद वरस्यो। पवन साथ धोधमार वरसाद वरसता वातावरण में ठंडक प्रसरी। मेघराजाए सवारी करता रस्ता पाणी पाणी थया। पंचमहाल में वातावरण में पलटो आव्यो। घोघंबामां वरसादी बाहुल सर्जायो। धीमी तारे मेघराजानुं आगमन थता वरसाद थता खेडूतोमां खुशी जोवा मळी। तो अरवली जिल्लाना वातावरण में पलटो आव्यो। लांबा विराम बाद मेघराजानी एंट्री। मोडासा धनसुरा सहित ग्राम्य विस्तार में वरसाद नोंधायो। वरसाद थता खेडूतोमां खुशीनो माहोल जाम्यो। वहेली सवारथी वरसादी माहोल सर्जायो। आ तो हजू ट्रेलर जोयुं छे। तमे पिक्चर तो हजू बाकी छे। आगाही का न्यूज सिटी गुजराती साथेनी बातचीत करता गुजरात में भादरवो भरपूर रहेशे के नहीं तेनी आगाही करी छे। जेमा खास करी अने सौराष्ट्र उत्तर गुजरातना जिल्लाओ पर फोकस करावुं छे। क्या केटलो वरसाद रहेशे तेनी तमाम विगत आ अहेवालमां तमने मळशे। त्यारे गुजरातना घणा जिल्लाना खेडूतो जुओ आ अहेवालमां केवो रहेशे तमारा विस्तारमां वरसाद। ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત હવે આવી જશે। વરસાદનો વિલંબ હવે ખતમ થઈ જશે। ફરી ગુજરાતમાં જૂન જુલાઈ જેવો વરસાદ જોવા મળશે। સુકાતા પાકને નવું જીવનદાન મળશે। ખેડૂતોની મરતી મોલાતમાં જીવ આવશે। તાત હવે રાજી થઈ કૂદકા ભૂસકા મારશે, કેમ કે હવે આ શ્રાવણ મહિનો પૂર્ણતાના આરે છે અને ભાદરવાની શરૂઆતને ગણતરીના કલાકો બાકી છે। ત્યારે મેઘરાજાએ પણ બ્યુગલ ફૂંકતાની સાથે જ ઇશારો કરી દીધો છે કે આવશે તો ભૂક્કા બોલાવી દેશે, કેમ કે હવે એક બે નહીં ચાર ચાર વરસાદી સિસ્ટમ હવામાન નિષ્ણાતોના મતે બની રહી છે। અમે આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી સાથે વાતચીત કરી તો તેઓનું કહેવું છે કે આવનારી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે। જે મંગળ ઉપસાગર મતલો 14મી 4 સિસ્ટમ બની છે તે મજબૂત બનશે અને આ ઓડિશા અને આંધ્રના ભાગોમાં થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં આવવા શક્યતા છે, ત્યાંથી ગુજરાતના ભાગોમાં આવવા શક્યતા રહેશે। મોટી વરસાદી સિસ્ટમના એંધાણ। અંબાલાલ પટેલે ભાદરવામાં સારા વરસાદના આપ્યા સંકેત। ગુજરાત સુધી પહોંચશે બંગાળની ખાડીની સિસ્ટમ। આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ અનુમાન વ્યક્ત કરતા કહ્યું છે કે બંગાળની ખાડીમાં આ વખતે જે લો પ્રેશર સક્રિય થયું છે તે ખૂબ જ મજબૂત છે, તે વરસાદી સિસ્ટમ ભાદરવાની પ્રચંડ શરૂઆત કરશે। વિશ્વના તમામ મોડેલો જોવા જઈએ તો તમામ મોડેલોના આધારે મોટા ભાગનું જે અનુમાન છે મુજબ જે લો પ્રેશરનો ટ્રેક હશે એ ટ્રેક હશે એ મધ્યપ્રદેશ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર ઉપર થઈ અને અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે। ત્યારે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જે ટ્રેકની વાત કરી રહ્યા છે તે પણ સમજવો જરૂરી છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, તમે જોઈ શકો છો। આ જે સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એ ધીરે ધીરે મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવી રહી છે। એટલે કે 15 તારીખથી આ સિસ્ટમ શરૂ થઈને લગભગ 17 તારીખે એ ગુજરાત તરફ આવી જાય છે। તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશના જબલપુર ઇન્દોર સહિતના જે વિસ્તારો છે ભોપાલ આ તમામ વિસ્તારોને ગમરોળ્યા બાદ તે ગુજરાત તરફ આવી રહી છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પહેલા એ ગમરોળશે। તમે જોઈ શકો છો આ જે ઇન્દોર છે
त्या आ सीस्टम जे छे ए स्थिर थई छे। एटले के 17 तारीख थी गुजरात में जबरदस्त वरसाद नो माहौल रहेशे, परंतु ए पहला गुजरात नी अंदर दाहोद सहित नो जे विस्तार छे, वडोदरा दाहोद मध्य गुजरात नो जे विस्तार छे, ए विस्तार में 15 थी 16 तारीख थी जे तेनी असर जोवा मळी शके छे। सचोट आगाहीकार अंबालाल पटेल ना मते आ वरसादी सीस्टम ने गुजरात पहोंचता मजबूताई मळशे, गुजरात ने जड तरबोड करी नाखशे। तारीख 16-17 માં આ પ્રથમ વરસાદી વહન શરૂ થઈ જશે, ત્યાર પછી તો આ સિસ્ટમ લગભગ તારીખ 23-24 સુધી વરસાદ કરતી રહેશે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં પણ આ સિસ્ટમ અસર કરી શકે તેમ છે। 16મી નો વરસાદ કયા કયા ભાગોના ખેડૂતોના ચોમાસુ પાકને જીવનદાન આપી શકે છે તે અંગે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। 16મીથી ભારેથી અતિ ભારે વરસાદ મધ્યપ્રદેશને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં હશે। આ સિસ્ટમના કારણે લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલના ભાગો વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। વિવિધ વેધર મોડેલના મતે આ વરસાદ 16મી સપ્ટેમ્બર 17મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતમાં રીતસરનું જળ તાંડવ કરી શકે છે, તેમાં ખાસ કરીને આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાત આવી રહી છે, જેથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા છે। આ વિસ્તારના ખેડૂતોને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, કેટલાક ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે, કેમ કે આ વરસાદ દરમિયાન પવનની ગતિ પણ સારા પ્રમાણમાં હશે। તમામ વિસ્તારોની અંદર જબરજસ્ત વરસાદ છે એ જોવા મળી શકે છે। તો જબરજસ્ત વરસાદનો જો રાઉન્ડ કહીએ તો એ 17 તારીખથી 20 અને 21-23 આ જે 6 દિવસો છે એની અંદર સૌથી વધારે વરસાદ છે, અને આમ શરૂઆત કહી શકાય વરસાદી સિસ્ટમની જે અસર છે એ 16 તારીખથી જ આપણને જોવા મળવાની છે। એટલે ઓવરઓલ 9 દિવસ એવા હશે કે આ સિસ્ટમ છે એ ગુજરાતમાં ભૂકા બોલાવશે, જબરજસ્ત વરસાદ લાવશે, અને જે નાગરિકો આ સિસ્ટમને જોઈ લે અને ખરેખર જે નાગરિકો એવું કહેતા હોય કે હવે વરસાદ નહીં આવે કારણ કે વરસાદ તો હવે પૂરો થવા આવ્યો છે, પરંતુ એવું નથી, આ 9 દિવસમાં જબરજસ્ત વરસાદ આવી રહ્યો છે। હવે કયા કયા જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ ખેડૂતો પર મહેર કરશે તે પણ જાણી લઈએ, કેમ કે હાલ ગુજરાતના તમામ ખેડૂતો ચાતક નજરે મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે। મગફળી, કપાસ, સોયાબીન, બાજરી, એરંડાના પાકને પાણીની તાતી જરૂર છે। તો વિધાનસભા ગૃહમાં અધ્યક્ષે મંત્રીને જવાબ આપતા શીખવ્યું, કુંવરજી હળપતિના ઉડાવ જવાબથી અધ્યક્ષ અકડાયા। અધ્યક્ષે કહ્યું કે આ રીતે જવાબ આપ ન આપી શકો, સાથે કહ્યું કે આપે એવો જવાબ આપવો જોઈએ કે હું રેકોર્ડ પર મૂકી અને આપને પહોંચાડીશ, હાલ માહિતી ઉપલબ્ધ નથી, રાજ્યની આઈટીઆઈ સરકારી અને પોતાના મકાનમાં ચાલતી હોવાના સવાલમાં મંત્રીએ યોગ્ય જવાબ ના આપ્યો। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેટલી આઈટીઆઈમાં પ્રિન્સિપાલ નથી તેવો સવાલ કર્યો હતો। મંત્રી કુંવરજી હળપતિએ પેટા પ્રશ્ન મૂળ પ્રશ્નને સુસંગત નથી તેવો ઉડાવ જવાબ આપ્યો હતો। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર, કેટલાક પાર્ટીના નેતાઓના હાજા ગગડી ગયા છે, પાટીલનું તેવું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસને સરકાર માટે કોઈ માહિતી મળે અને પછી એ જાહેરાત થાય તે પહેલા એક દિવસ આંદોલન કરે, સી આર પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે। આ એક દિવસના આંદોલનથી 27% અનામત નથી મળી, કોંગ્રેસ ચાલુ ગાડીએ ચડવાનું બંધ કરે તેવું પાટીલે નિવેદન આપ્યું છે અને કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા છે। ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ભાજપ પક્ષી પંચ મોરચા દ્વારા મહાસંમેલન યોજાયું, જેમાં પાટીલે આ નિવેદન આપ્યું છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પક્ષી પંચ સમાજને 27% અનામત આપવા બદલ આભાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 146 જેટલી જ્ઞાતિઓ દ્વારા આભાર દર્શન યોજાયો, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો આભાર વ્યક્ત કરાયો હતો। ટકા લઈ આવે એવી એમને કોઈ તાકાત નથી, અને એટલે ચાલુ ગાડીએ ચડી જવાનું આ કોંગ્રેસ ના આગેવાનો બંધ કરે। આજે હાલની જે એસસી એસટીની બેઠકો જે છે એને કોઈ પણ જાતની અસર કર્યા વગર ઓબીસી બેઠકમાં આપણે 27% રિઝર્વેશન આપી રહ્યા છે, અને બધા જ એસસી એસટી ઓબીસી સાથે થઈને 50% મર્યાદા જે છે એમાં પણ કોઈ અસર ના થાય
એને પણ આપણે સુનિશ્ચિત કર્યું છે। तो लोकसभानी चूंटणी पहला वडोदरा कोंग्रेसमां भूकंप आव्यो छे। छेल्ला 12 दिवसमां कोंग्रेसना चार नेताओना राजीनामा। कोंग्रेस पूर्व कोर्पोरेटर अनिल परमारे कोंग्रेस छोड़ी कोंग्रेसथी नाराज हता। अनिल परमार प्रशांत पटेल ग्रुपना नेता छे। अनिल परमार अगाउ सुरेश पटेल प्रशांत पटेल अने जयेश ठक्करे राजीनामु आप्युं हतुं। तो वडोदराना जयेश ठक्कर गरबाना पण मोटा आयोजक छे। अगाउ रावपुर बैठक पर कोंग्रेसमांथी तेओए उमेदवारी करी हती। शहर भाजप प्रमुख डॉक्टर विजय शाहनो वधु एक मास्टर स्ट्रोक, कारण के कोंग्रेसना धन कुबेरो ने भाजपमां लेवामां हवे आवी रह्या छे। गईकाले कोंग्रेसना पूर्व प्रमुख प्रशांत पटेले कोंग्रेस छोड़ी हती, ज्यारे थोड़ा दिवस पहला सुरेश पटेले पण कोंग्रेसने राम राम कह्युं हतुं। तो 17मी आ त्रणेय मोटा नेताओ सहित कोंग्रेसना अनेक कार्यकरो होद्देदारो भाजपमां जोड़ाशे। बात कच्छनी, कच्छना मुंद्रा पोर्ट में 7 लाख की लांच केस में धरपकड़ कराई है। सीबीआई जामनगर में कस्टम अधीक्षक की धरपकड़ करी है। तो कस्टम अधीक्षक की ताजेतर में मुंद्रा में जामनगर कस्टम खाते बदली करवामां आवी हती अने ताजेतर में इंस्पेक्टर में कस्टम सुप्रिंटेन्डेंट नु प्रमोशन मळेलू हतुं। मुंद्रा कस्टम्स सौथी क्रीम मणाता डॉक एक्जामिनेशन में इंस्पेक्टर तरीके फरज बजावता अधिकारी हता। क्लियर करेला कंटेनरो पर नक्की करेला स्पीड मनी नी उघराणी मुद्दे लांच मांगी हती, जेमां जामनगर कस्टम सुप्रिंटेन्डेंट वचेटियानी धरपकड़ कराई छे। दादरानगर हवेली में गौ तस्करों बेफाम बन्या छे। रस्ता पर रखड़ता अने बेसता गौवंश ने आ तस्कर टोळकी निशान बनावे छे। रात्रिना समय टेम्पो जेवा वाहन में आवता आ गौ तस्करों पहला रस्ते बैठेला गौवंश ने बेहोशी इंजेक्शन आपे छे, त्यार बाद बेभान करी क्रूरतापूर्वक वाहनों में भरी जता होवाना सीसीटीवी सामे आव्या छे। तेमने क्रूरतापूर्वक साथे लावेला वाहनों में भरी अने फरार थी जाए छे। सेलवासना खानवेलना सुरंगी में गौ तस्करी एक सीसीटीवी वीडियो सामे आव्यो छे, जेने लईने स्थानिकोए झड़पथी गौ तस्करों ने पकड़वानी मांग करी छे। चोरी ना अवनवा किमिया तस्करों अपनावता होय छे। वलसाडनी सिविल होस्पिटल में छेल्ला केटलाक समयथी चादरवाळा चोरे आतंक मचाव्यो छे। छेल्ला 15 दिवसमां होस्पिटलमांथी 10 थी वधु मोबाइलनी चोरी थई। दर्दीओनी सारवार अर्थे तेमनी साथे आवेला स्वजनोने आ चादरवाळो चोर निशान बनावतो हतो। रूमनी बहार सूतेला दर्दीना स्वजनोना मोबाइल सहित किंमती वस्तुओनी आ चोर चोरी करतो हतो। अनेक वखत चोरीनी फरियाद सामे आवता होस्पिटलना सीसीटीवी चेक कराया हता। चादर ओढ़ी अने आवेलो एक व्यक्ति चपड़तापूर्वक मोबाइल नी चोरी करतो होय तेवा दृश्यो सीसीटीवी में कैद थया हता। सीसीटीवी ना आधारे पोलीसे तपास हाथ धरी छे। होस्पिटल में लोकोने निशान बनावी चोरी करनार चादरवाळा चोरने झड़पी पाडवा माटे पोलीसे चक्रो गतिमान कर्या छे। खरेखर ते तो चादर ओढ़ेलू छे अने पहेला तो पांचमा माळे चोरी कर्या, પછી બીજા બે ચોથા માળમાં આવ્યા ને ત્યાંથી ત્રીજા માળમાં એ 3 કે 3 મોબાઈલ ચોરી કરી હતી। तो दाहोद ना જેકોટમાં ટ્રેન માં આગ લાગી છે। દાહોદ આણંદ મેમુ ટ્રેન ના એન્જિન માં આગ લાગી હતી। એન્જિન માં લાગેલી આગ બે કોચ સુધી પ્રસરી, સદનસીબે સવાર પ્રવાસીઓનો આબાદ બચાવ થયો। દાહોદ ફાયર ની ટીમ સ્થળ પર પહોંચી હતી। દાહોદ થી આણંદ જતી ટ્રેન માં આગ લાગી હતી। दाहोद फायर की टीम हाल तो घटनास्थले पहुंची है। दाहोद थी आणंद जती ट्रेन के जेमा आग लागी हती। आग की घटना जे सामे आवी दाहोद ना जेकोट नई ट्रेन में आग लागी हती। जो कि दाहोद आणंद मेमू ट्रेन ना इंजीन में आज आग लागी, हाल तो कोई जानहानी ना समाचार सामे नथी आव्या अने आग बुझावानी कामगीरी हाथ धरवामां आवी छे। फायर विभाग पण हाल घटनास्थले पहोंच्यो छे अने आग बुझावानी कामगीरी करी रह्यो छे। जेकोट में ट्रेन में जे आग लागी छे जेना दृश्यो मैं आपने बतावी रह्या छे। हाल कोई જાનમાલને નુકસાનના સમાચાર નથી, પરંતુ આ ટ્રેનમાં જે આગ લાગી, જોકે મુસાફરોમાં પણ ભાગદોડ મચી હતી। સદ્દસીબે સવાર પ્રવાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। હાલ જે આ ટ્રેનમાં આગ લાગી, દાહોદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુચાવવાની કામગીરી કરી રહ્યું છે। દાહોદથી આણંદ જતી હતી આ ટ્રેન અને તેમાં આગ લાગી।
ઓનલાઈન પર સંવાદદાતા સૌરભ જોડાઈ ચુક્યા છે. સૌરભ, આગનું કારણ શું હોઈ શકે, શું જાણવા મળ્યું છે? જે ચોક્કસથી કહી શકાય કે દાહોદના જેકોટ ખાતે જે ટ્રેનમાં આગ લાગી હતી અને અહીં જે રેલવેના અધિકારીઓ પણ પહોંચી ગયા છે, ત્યારે ટ્રેનમાં આગ લાગવાના કારણ તરફ જે રેલવેના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે જે દાહોદથી આણંદથી મેમુ ટ્રેન છે તેમાં આગ લાગવાની બનાવ બન્યો છે. જે કહી શકાય કે એન્જિનમાં લાગેલી આગ જે છે આગળ બે કોચ સુધી પહોંચી ગઈ છે. જોકે સમય સૂચકતાના કારણે કોઈ પણ જાનહાનિ થવા નથી પામી અને મુસાફરોનો આબાદ બચાવ થયો છે. દાહોદ ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને રેલવેના અધિકારીઓ છે તે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ શા માટે લાગી છે તેનો તપાસ તરફની હાથ ધરી છે. બિલકુલ સૌરભ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે, જો કે બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. દરિયાકાંઠે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની અસરે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પડશે. કઈ તારીખે ક્યાં વરસાદ પડશે તેની જો વાત કરીએ તો 16 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થઈ શકે. 17 સપ્ટેમ્બરે ભાવનગર, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે. તો 18 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા રહેશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 98% વરસાદ પડી ગયો છે. ભાદરવામાં પડશે ભરપૂર વરસાદનો વિલંબ ખતમ. હવે વરસાદ ભૂક્કા બોલાવશે. આવી રહી છે 4-4 સિસ્ટમ. અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં ભલે વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો હોય, પરંતુ હવે જે વરસાદ આવશે તે ભૂક્કા બોલાવશે. હવે વરસાદ વરસ્યા વગર નહીં જ રહે. એક બે નહીં, 4-4 વરસાદની સિસ્ટમ બની રહી છે, જેના કારણે આખું ગુજરાત જળ તરબોળ થઈ જશે. ભાદ્રવ માસમાં ભરપૂર વરસાદથી ગુજરાત પાણી પાણી થઈ જશે. એવો વરસાદ પડશે કે ખેડૂતો હવે મેઘરાજા ખમૈયા કરો તેવી પ્રાર્થના કરતા નજરે પડશે. ખેડૂતોના હૈયે ટાઢક વળે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. ગુજરાત સુધી પહોંચશે બંગાળની ખાડીની સિસ્ટમ. 16-17 સપ્ટેમ્બરે આ સિસ્ટમ વરસાદ આપશે. 23-24 સપ્ટેમ્બર સુધી સારી રીતે સક્રિય રહેશે સિસ્ટમ. સપ્ટેમ્બરના અંત સુધી રહી શકે છે વરસાદી વાતાવરણ. 19 સપ્ટેમ્બરે અરબ સાગરમાં પણ સર્જાઈ શકે છે સિસ્ટમ. ઓમાન તરફ પણ સર્ક્યુલેશન અને હિન્દ મહાસાગરમાં પણ હલચલ જોવા મળશે. વરસાદ વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. તો સાબરકાંઠામાં દેશી દારૂ સામે મહિલાઓ રણચંડી બની. ઈડરના આરસોડિયામાં મહિલાઓનો હલ્લાબોલ. દારૂની ભઠ્ઠીઓ પર મહિલાઓએ હલ્લાબોલ કર્યો. વર્ષોથી ચાલતા અડ્ડા પર મહિલાઓએ તોડફોડ કરી, દારૂ ભરેલા ડબ્બા ખાલી કરી અને તોડ્યા. જ્યારે પોલીસ કર્મીઓ દારૂની ભઠ્ઠી ચલાવતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા. તેમના ઘરના દારૂ પી અને મારામારી કરતા હોવાના પણ આક્ષેપ થયા. દારૂની રેલમ છેલ થતા મહિલાઓ રણચંડી બની હતી. બોટાદના બગડમાં અનુસૂચિત સમાજના આશાસ્પદ યુવક પર હુમલો થતા તેનું મોત થયું છે. યુવક પર અદાવત રાખી કેટલાક લોકોએ યુવક પર હુમલો કર્યો હતો. હુમલા બાદ યુવકને સારવાર અર્થે પહેલા બોટાદ અને બાદમાં ભાવનગર ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવક અન્ય કોઈ હત્યાના કેસમાં સાક્ષી પંચ તરીકે હોવાથી તેની દાચ રાખી હત્યા કરાઈ હોવાનું પરિવારજનોનું કહેવું છે. પોલીસે 7 માંથી 3 આરોપીની ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. તપાસ દરમિયાન 3 આરોપીઓની અટક કરવામાં આવી અને ગઈકાલે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે આ રાજેશભાઈ એડમિટ હતા. એમનું મૃત્યુ થતાં પોલીસ દ્વારા આ કામે IPC કલમ 302 ઉમેરો કરી અને મરણ જનાર જે છે રાજેશભાઈ મકવાણા એમના તપાસના કામે ફોરેન્સિક PM ને વગેરે કાર્યવાહી હાથ ચાલુ. એને જો નાના બે સંતાનો છે અને જ્યાં સુધી અમને સાચો ન્યાય ન મળે, SP ની બદલી ન થાય ત્યાં સુધી અમે આ સ્વીકારશું નહીં.
आ तरफ भावनगर सिविल होस्पिटल में बोटादना मृतक परिवारजनों मृतदेह स्वीकारवानो इनकार कर्यो छे। मृतकना स्वजनों कहेवुं छे कि मृतक राजेशभाई मकवाणा उपसरपंचनी हत्या केसना साक्षी हता अने तेनी अदालतमां हत्या थई छे। आ मामले बोटाद पोलीस पासे रक्षण पण मंगायुं हतुं परंतु पोलीस प्रोटेक्शन न मळ्युं जेना कारणे आ हत्या थई छे। हालमां सिविल होस्पिटल पर अनुसूचित जाति समाजना आगेवानो एकठा थया छे। तेमनी मांग छे कि आरोपीओ अने जवाबदार अधिकारीओ सामे पगला न लेवाय त्यां सुधी मृतदेहनो स्वीकार नहीं करवामां आवे। गुजरात में छेल्ला चार वर्षों में प्राकृतिक खेती करता खेडूतोनी संख्या में 2425% नो उछाड़ो आव्यो छे। प्राकृतिक खेती करता खेडूतोनी संख्या वर्ष 2019 में 35,000 हती, जे आज वर्ष 2023 में 8,70,000 थई छे। समग्र राज्य में 27,00,000 थी वधु खेडूतोने गुजरात सरकार द्वारा प्राकृतिक खेती माटेनी तालीम आपवामां आवी छे। वधती जती खाद्य मांगने पहोंची वळवा माटे वैकल्पिक माध्यमो शोधवा ते खूब अनिवार्य बनी गयुं छे। वधती जती खाद्य मांगने पूरी करवा माटे प्राकृतिक खेती श्रेष्ठ उपाय छे अने माटे ज वलसाड कपराड़ाना खेडूत रघुनाथ भूयाए तालीम लई 10,800 सहाय मेळवी खेत उत्पादनमां वधारो कर्यो छे। तो समाचारोमां हाल बस आटलुं ज, मने रजा आपशो, नमस्कार।